આજના લોકો માટે આ બહુ સારી કથાઓ કામની છે. પ્રભુ તણુ તો સ્મરણ શાનું, પાપની ગાંસડી ભરતો. એને ભગવાનનું સ્મરણ તો ક્યાં, જે 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 જન્મ જન્મમાં સ્ત્રી પુરુષો એકાબીજાને મળતા જ આવ્યા. કઈ 84 લાખ યોનિઓમાં કઈ એવી યોનિ છે કે જ્યાં પુરુષને સ્ત્રી ન મળી હોય અને સ્ત્રીને પુરુષ ના મળ્યા હોય. જન્મો જન્મથી જીવ આ જ કરતો આવ્યો છે. એક મનુષ્ય જન્મ છે કે કાંઈક સંયમી જીવન જીવી ઈશ્વરની આરાધના કરી અને આ ભવસાગરની પાર થાય. ભણાવડવા આ જન્મમાં પણ ન કરવાના ધંધા કર્યા કરે. બહુ સરસ લખ્યું, એટલું ધ્યાન જો ધરે હરિનું, પર નારી ને પર પુરુષમાં આસક્ત થયેલા જીવ રાત દાડો છે એનું ચિંતવન કરે છે, એટલું ચિંતવન જોઈ ભગવાનનું કરે ને તો એનો બેડો પાર થઈ જાય ભાઈ, તો એનો બેડો પાર થઈ જાય. એટલું ધ્યાન જો ધરે હરિનું, થાય સફળ અવતાર. પણ કામીને કાંઈ ન સુજે, કામમાં તદાકા. પણ કામી માણાને આ ક્યાંથી સુજે ભાઈ, એ તો કામમાં જ રાતાટો પડ્યો હોય. બહુ સમજવા જેવા બધા વિચારો. પછી તો આવડવા માળો આવે કિચક અને સૈરંદ્રીની પ્રશંસા બહુ કરે. શાસ્ત્રમાં પહેલેથી આ બધું લખાણું છે, કોઈને પાડવા હોય ને એટલે પહેલું કામ પ્રશંસાનું થાય, વખાણ કરવા માંડે. અને નારી જાતિનો આ એક માઇનસ પોઈન્ટ છે કે કોઈ એના રૂપના કે એના વસ્ત્રોના કે વખાણ કરે ને એટલે તરત એમાં ડગી જાય છે. આ આ આ એક માઇનસ પોઈન્ટ છે ને, અહીંયા માણસે થોડું કડક થવું જોઈએ. જેણે ધર્મ પાળવો એને ગમે એટલા કોઈ વખાણ કરે, વખાણ કરે ને ત્યાં તો બી એ ન બોલતો, જે હશે એ બધું મારું ભલે રહ્યું તમે તમારે. ભાઈ આવડા આમ વખાણ કરે, પણ તમે આજ બહુ સારા શોભો છો એટલે આવડા તરત એમ વખાણ મળે ને કરવા, કોઈ સમજી લેવું એનાથી દૂર થઈ જવું, એવા વખાણમાં કોઈ દી પડવું નહીં, એ વખાણમાં કોઈ દી પડવું નહીં. પ્રશંસા શરૂ કરી કિચકે અને પછી બીજી વાત કરી, પ્રલોભન આપવા લાગ્યો. આ બે પાડવાના રસ્તા છે, એક તો વખાણ કરે કામી માણસ, પછી પુરુષ હોય કે સ્ત્રી એને બીજાને પાડવા હોય એને વશ કરવા હોય એટલે એ પહેલા વખાણ શરૂ કરશે અને બીજું એને પ્રલોભન આપશે. હું તને આમ કરી દઈશ, હું તમને તેમ કરી દઈશ, હું તમને આટલું આમ આપીશ, આમ કરીશ તેમ, આ પ્રલોભન આપે. આ બે ચીજમાં માણસે સાવધાન થઈ જવું. આ સ્વામિનારાયણ સંપ્રદાય એ એકદમ બ્રહ્મચર્ય વ્રત ઉપર ભાર દેનારો છે ભાઈ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા અમારા સાધુ માટે, સ્વામિનારાયણ ભગવાન 7 વર્ષ વનમાં ફર્યા અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયમાં એવી પ્રથા બાંધી દીધી, સ્ત્રી પુરુષોની સભા નોખી અને જ્યાં અમારા ત્યાગી સાધુ રહેતા હોય એના આશ્રમમાં કોઈ પણ નારીનો પ્રવેશ જ ન થાય. આ નારીનો તિરસ્કાર નથી ભાઈ. ઘણા લોકો આને બી ગલત રીતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે છે. આ નારીનું અપમાન કે નારીનો તિરસ્કાર નથી, આ ધર્મની રક્ષાનો ઉપાય છે. ઘણા વળી પાછા એમાં વાયડાયો કરે, સિદ્ધ થઈ ગયા હોય અને વળી સ્ત્રી પુરુષનો ભેદ શું હોય ભાઈ. આ સતયુગ નથી ગગા, આ કળિયુગ છે. સ્થિતિને પામી ગયા હોય અને વળી સ્ત્રી પુરુષનું શું હોય, સુખદેવજી મહારાજની જેમ રહેવું જોઈએ. શાસ્ત્રોએ કીધું છે, પુરુષ છે એ ઘીનો ઘડો છે, નારી છે એ અગ્નિ છે, બે ભેગા થાય એટલે ઘી ઓગળ્યા વિના રે, એટલે સેટું રહેવું, નિયમમાં રહેવું. અને કદાચ કોઈ સ્થિતિને પામી ગયો હોય એને એને કદાચ સ્ત્રી પુરુષનું ભાન ના હોય સુખદેવની જેમ, તો પણ લોકોના હિત માટે એને નિયમમાં રહેવું પડે. આજે ઘણી ચીજ મને કોઈ અસર કરતી જ ના હોય ચાલો, પણ તોય મારે 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 જો 10 ચેલા રાખવા હોય, એને ટ્રેનિંગ કરવા હોય, તો એના માટે મારે જીવવું પડે, નિયમ રાખવો પડે. નિયમથી માણસ સુખી થાય અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને અમારા ત્યાગીઓના
આ બધા જે ત્યાગ વૈરાગ્યના નિયમો બાંધ્યા એ બ્રહ્મચર્ય વ્રતની રક્ષા માટે છે. એટલે બહેનોને મારી વિનંતી કે કોઈ તમારા વખાણ કરે, કોઈ પ્રલોભન આપે તો એમાં લેવાવું નહીં. આજે આજે અમુક ષડયંત્રો ચાલે છે કન્યાઓને ફસાવાના, હિન્દુઓની કન્યાઓને ફસાવાના. મારે મારે વિનંતી છે આપણા બેન દીકરીઓને કે તમે ખાનદાની પાળજો, કોઈના પ્રલોભનમાં કે કોઈની પ્રશંસામાં લોભાતા નહીં ક્યારેય. તમારા મા બાપની આજ્ઞામાં રહેજો. હા, મા બાપ અન્યાય કરતા હોય કાંઈ તમારા સંબંધ બાબતમાં તો તમે પરિવારના સભ્યોને ભેગા કરીને કહી શકો, પણ તમે તમારા મા બાપને છોડી ઉદ્ધતાઈથી જીવન ના જીવશો. જેમ આમ 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 તમે જોવો ને, કોઈ ખાવાના પ્રલોભન આપે, કોઈ કપડાના પ્રલોભન આપે, કોઈ ગાડીના, કોઈ મોબાઈલના પ્રલોભનો આપે. ખાનદાન કુળની દીકરી કોઈ દી આ પ્રલોભનમાં લેવાય નહીં. આ બહુ પાકી વાત, ક્યાંય લોભાય નહીં. આમાં લખ્યું છે મહાભારતમાં કે જેમ શિયાળ સિંહની કન્યાને ફોસલાવે ને એમ આયને ફોહલાવતો હતો. આ વાત જે લખી ને કે શિયાળ સિંહની કન્યાને જેમ આમ ફોહલાવે, આ આપણો ગુજરાતી શબ્દ ફોહલાવો. ફોસલાવો હું બોલ્યો પણ બહુ મજા ન આવે એમ, એટલે ફોહલાવો. એટલે ઘણા ઘણા કે આમ સુધરેલી ભાષા, પણ મેં કીધું જે આપણી કાઠિયાવાડી ભાષામાં મજા આવી ઓલમ ન આવે એમ. એટલે જેમ શિયાળીઓ સિંહની કન્યાને ફોહલાવતો હોય એમ આ કીચક ફોહલાવા માંડ્યો. આ વાત શું કહે છે કે કીચક કે કોઈ ફોહલાવનારા છે ને એ તો શિયાળિયા જેવા હોય, પણ જે કન્યા ખાનદાન કુળની હોય ને એ તો સિંહની કન્યા કહેવાય. એ કોઈ દી કોઈની વાતમાં આવે. આ વાત આમાં લખાણ ઘડીક સારું લાગે વ્યભિચારમાં, બીજે ત્રીજે માણાને ઘડીક સારું લાગે, પણ જ્યાં લખવું ત્યાં લખી લેજો કે એના પરિણામ સારા નહીં આવે. એના પરિણામ સારા નહીં આવે, વહેલું મોડું દુઃખી તો થવું પડશે. ગમે ત્યારે એના દુઃખ તો આવશે જ, આ લોકમાં નહીં તો પરલોકમાં, અને કદાચ આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં. પાપનું ફળ સારું નહીં મળે. ભાગવતના પંચમ સ્કંધમાં બી વ્યભિચારના બહુ બધા દુઃખ વર્ણવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડમાં બી વર્ણવ્યા. અને એટલા માટે આ બધી સાવધાની મેં હમણાં સત્સંગ જીવનની કથામાં બી કીધું હતું કે તમે કોઈ બી તમારા ગુરુજનો હોય તમે જરૂર એની સેવા કરવા જાતા હો બહેનો, અને મારે ખાસ વિનંતી, પણ કોઈ કોઈ ગુરુજનો કોઈ સાધુ સંત એની ક્યારેય એકાંતમાં સેવા કરવા જાવું, એકાંતમાં કોઈ આશ્રમમાં જવું જ નહીં. આ પાંચ માણસ સાથે જાઓ. કા આપણે તો નિયમ છે તીર્થયાત્રા કરવા જાવું તો બને ત્યાં સુધી પતિ સાથે જાવ. કોઈ બી જગ્યાએ જાવ તો પોતાના પતિ સાથે, પત્ની સાથે જાવ, એકલા ના જાવ. અને કંઈ બી કાર્ય હોય તો બે ચાર અથવા તો બહેનોએ ભેગા જાવું, પણ એકાંતનું સેવન ઈ પાડવાનો ધંધો છે. એમાંથી દેશ બદનામ થાય, આપણો હિન્દુ ધર્મ બદનામ થાય, સાધુ સંત બી બદનામ થાય, અને બધા બદનામ થાય. આવું કામ ક્યારેય ના કરો. બહેનોને મારી વિનંતી, જે કોઈ તમારા ગુરુજનો હોય, જે ધર્મમાં તમે હો, વૈષ્ણવ હો કે કોઈ બી ધર્મમાં હો, ક્યારેય કોઈનું એકાંતમાં સેવન ના કરો. આશ્રમ મંદિરો સંસ્થાઓની સેવા જરૂર કરો, પણ બધાની વચ્ચે કરો, એકલા નહીં. આ ધર્મ બદનામ થાય એવું કામ આપણાથી ન થાય એવું ધ્યાન રાખો. અને તમને હું એક વાત કરું, બહુ પ્રામાણિકપણે કહું કે અમુક સંતથી બહુ સારા કાર્યો થતા હોય, બહુ સંસ્કૃતિનું પોષણ થતું હોય, એના દ્વારા ઘણા બધું આમ આમ સારું સારું જતન થતું હોય, પણ આવી રીતના પ્રસંગોમાં પડે ને અને પછી એની કારકિર્દી બધી તૂટી જાય અને બહુ આપણા હિન્દુ ધર્મને મોટું નુકસાન જાય. અને એટલા માટે બધાની આ ફરજ છે કે આપણે ધ્યાન રાખવું, કોઈનું ઘર ભાંગે, કોઈનો ધર્મ તૂટે એવો પ્રયાસ ન કરો. મારે એ બી વિનંતી છે આ દ્રૌપદીના જીવનમાંથી લોકો શીખે કે આજે બહેનો જ એટલા બધા ખોટી રીતે ફોરવર્ડ થઈ, અને બેન આજે તમે જુઓ છો સમાજમાં કેટલા નારી ઉપર અત્યાચારો થઈ રહ્યા છે, કેટલાની હત્યાઓ થઈ રહી છે. આમાં એક ભૂમિકા
હવે આજે કંઈ કહીએ તો તરત લોકો સ્ત્રી સ્વાતંત્ર્યતાને લઈને આપણી ઉપર તૂટી પડે. પણ મારું તમને એવું કહેવું કે એક એક નારી જો ધ્યાન દે તો એની હામી કોઈ ઊંચી આંગળી કરી શકે નહીં, કોઈ દી કુદ્રષ્ટિ પણ કરી શકે નહીં. આજે આજે હુકરવા વિકૃત વેશો બનાવતા જાવ છો. હુકરવા આ તો એ તો આપણું કોઈ માને નહીં, તો હું તો એને એટલું કહું કે પેટ ન ભરાય તો ફોડી નખાય, પણ હજારો માણોના મન વિકૃત કરવાનો ધંધો કોઈ દી ન કરાય. ભાઈ, હજારો માણસોના મન વિકૃત કરવાનો ધંધો શુક્રવા કરો. એક માણાનું મન સંસ્કૃત બનાવતા, સંસ્કૃતિમય બનાવતા જિંદગીઓ લાગે, જન્મો લાગે, અને એવે તમે હજારો માણાના જીવનો બધા વિકૃત બનાવો, આ પાપ ભગવાન કોઈ દી સહન નહીં કરે. આજે તમને કદા રૂપિયા મળતા હોય પછી ઈ જે ખહુરિયા કુચરાવું થાય ને, હો શેરીમાં રખડે તો ખાવા રોટલો ન મળે અને બંગાહું ને ઈતળિયું પાર ન હોય. હુકરવા નાચગાન આન તેન કરીને માનસને વિકૃત શા માટે કરો? એવા 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 વેશ ધારણ કરીને લોકોના મનને વિકૃત શા માટે કરો? ધન્યવાદ દેવો પડે અમારા ગુણાતીતાનંદ સ્વામીને. ગુણાતીતાનંદ સ્વામીનો એક સાધુ હતો શિષ્ય, બાળમુકુંદ સ્વામી એનું નામ. સાધુ બી એવા સમર્થ બાળમુકુંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી બી એવા સમર્થ, પણ બાળમુકુંદ સ્વામી એવા રૂડા રૂપાળા, નાની વયમાં સાધુ થયેલા, રૂપ રૂપનો અંબાર. એને જોઈ અને કોઈનું મન મોહિત થઈ જાય, નારીઓના મન મોહિત થઈ જાય એવું રૂપાળું રૂપ. આ સિંહ જેવો પુરુષ આ બેઠવા બાળમુકુંદ સ્વામી ભાઈ, આ અમારી ગુરુ પરંપરામાં આવ્યા બાળમુકુંદ સ્વામી, એની પરંપરા નામે સાધુ. અને બાળમુકુંદ સ્વામી નાનવયમાં, આ તો પેઇન્ટિંગ કરેલો ફોટો હોય, બાકી જે મૂળ રૂપ સ્વામીનું. એટલે ગુણાતીતાનંદ સ્વામી ચૈત્ર વૈશાખના તડકામાં બાળમુકુંદ સ્વામીને તડકે બેહાડે, 12 થી 2 કલાક તડકે બેહાડે. એક મહિનો બેહાડ્યા સ્વામી. એકવાર પણ ગુરુને પૂછ્યું ને શુક્રવાર બેહાડો? એક દિવસ સ્વામીની ધીરજ ખૂટી એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે સાધુરામ, તમને આ તડકે બેહાડું તમને કાંઈ વિચાર નહીં આવતો? તો કહે છે કે ગુરુ, તમે જે કરતા હશો એ જીવના રૂડા માટે જ કરતા હશો. ભરોસો હોય ને ગુરુનો, તમે જે કરતા હશો એ જીવના રૂડા માટે જ કરતા હશો. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એટલું કીધું કે સાધુરામ, તમારું શરીર બહુ રૂપાળું છે ને, એ જોઈને કોઈને મોહ ન થાય ને, એટલે થોડું ખામળું પડે, કાળું પડે, ચામડી થોડી કાળી થાય, એટલા માટે હું તમને તડકે બેહાડું છું. તમે એક 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 સંસ્કૃત પુરુષના વિચારો જુઓ ભાઈ, નહીં તો મોહ થાય તો એને ધ્યાન રાખવાનું હોય ને સામેવાળાએ, આનો શું વાંક? પણ સમાજની સંસ્કૃતિના રક્ષણ માટે આપણે બધાએ ધ્યાન રાખવું, લોકના હિત માટે આપણે વિકૃત વેશ ધારણ ન કરવા, બીભત્સ ગાણા ન ગાવા, એ જોવા નહીં, એવું કરવું નહીં. મને આ ગુજરાતની જનતા ઉપર ગૌરવ છે કે અમારા ગુજરાતી પિક્ચર લાંબા હાલતા જ નથી, કારણ કે અમારી ગુજરાતી બેન દીકરી બને ત્યાં સુધી આમાં જાય જ નહીં. આપણે ભારતમાં, ગુજરાતમાં ઘણી સંસ્કૃતિનું રક્ષણ છે,